જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બે બિલ પહેલા લોકસભામાંથી અને ત્યારબાદ સોમવારે રાજ્યસભામાંથી પણ પાસ થયા છે. બંને બિલ પૈકી એક બિલ જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ છે, જે વંચિત અને ઓબીસી વર્ગ માટે અનામતની જોગવાઈ કરે છે, જ્યારે બીજું બિલ જમ્મુ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલ છે, જે વિધાનસભામાં કાશ્મીરી પ્રવાસીઓ અને પોકમાંથી વિસ્થાપિત થયેલ લોકો માટે બેઠકો અનામત રાખવા અને વંચિત વર્ગોને અનામત આપવાની જોગવાઈ છે. મહત્વનું છે કે બંને બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળશે કે જે બાદ કાયદો પણ બની જશે. અમિત શાહે સોમવારે આ બિલ રાજ્યસભામાં રજૂ કરતા કહ્યું હતું કે આ બિલના કારણે નવા અને વિકસિત કાશ્મીરની શરૂઆત થશે, જે આતંકવાદથી આઝાદ હશે, તેમજ 75 વર્ષોથી પોતાના અધિકારોથી વંચિત લોકોને ન્યાય મળશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.